નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાંચમું ચેપ્ટર શીખીશું, એપ કોમર્સનો પરિચય. મોબાઈલ કોમર્સ એટલે કે એમ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે તે મોબાઈલ ફોન એટલે કે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. ત્યાર પછી છે સ્માર્ટફોન, ટેબ્લેટ, પામટોન કે તેના જેવા કોઈ પણ મોબાઈલ સાધન દ્વારા ઇન્ટરનેટની મદદથી માલ કે ખરીદી કે વેચાણને રજૂ કરે છે, જેને એમ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. સાર્વત્રિકતાના લાભ પૂરા પાડે છે અને મોબાઈલ ફોનના ઉપયોગથી ગ્રાહક કોમ્પ્યુટરના ટર્મિનલ પાસે કે દુકાનમાં પ્રત્યક્ષ હાજર ન હોવા છતાં વ્યવસાયિક વ્યવહાર કરી શકે છે. તેને ઉપકરણો ઉપયોગ કરતા જ્યાં ત્યાં તેમની પાસે કે કોઈ પણ સ્થળેથી ઇન્ટરનેટના ઉપયોગને શક્ય બનાવે છે. પરિવહન વખતે વાસ્તવિક સમયના વ્યવહારની સુવિધા પણ આપે છે. સ્માર્ટફોન અને ટેબ્લેટની લોકપ્રિયતા પ્રતિદિન વધુ ને વધુ વૃદ્ધિ થતી જાય છે. વધુ ઉપયોગકર્તાઓ એમ કોમર્સ તરફ વળે છે અને એમ કોમર્સના કેટલાક ઉદાહરણો નીચે પ્રમાણે આપણે જે જોશું કે પહેલું છે ગ્રાહકને મોબાઈલ ફોન વડે ખાતાની શિલ્લક જાણવા. એટલે કે કોઈ પણ ગ્રાહક હોય, બેંકનું એકાઉન્ટ કે ખાતામાં જે પણ માહિતી હોય, ડિટેલ જાણવી હોય તો ઓનલાઈન દ્વારા જાણી શકે છે. ત્યાર પછી છે શેર બજારની વધઘટ જોવા અને તેમાં ખરીદી વેચાણ કરવા માટેની સુવિધાને મોબાઈલ બેન્કિંગ કે એમ બેન્કિંગ કહેવામાં આવે છે. એના દ્વારા એ લોકોને માહિતી મળી શકે છે. ત્યાર પછી છે મોબાઈલ ઉપકરણો વડે શેર બજારને લગતી સેવાઓને મોબાઈલ બ્રોકરેજ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે મોબાઈલના ઉપકરણો વડે અલગ અલગ પદ્ધતિ આપેલી હોય છે, એ પદ્ધતિ દ્વારા પણ આપણે એની માહિતી મેળવી શકીએ છીએ. ત્યાર પછી છે મોબાઈલ સંબંધિત સેવાઓ, નીચે મુજબ આપણે જોઈએ છીએ કે જે સમાચાર માહિતી, મનોરંજન, આરક્ષણ, ખરીદી અને રમતગમત. હવે સમાચાર માહિતી એટલે કે આપણે દરરોજ જે પણ કાંઈ પણ આપણને જોવામાં સમાચાર ન્યૂઝપેપરમાં, ટીવીમાં વગેરે તમે જોઈ શકો છો, મોબાઈલમાં પણ હવે તો દરરોજ ડેઇલી ન્યૂઝ તરીકે પણ તમે માહિતી કોઈ પણ જાતની જાણી શકો છો. ત્યાર પછી છે મનોરંજન ક્ષેત્રમાં. મનોરંજન ક્ષેત્રમાં પણ તમે વિવિધ પ્રકારના વિડીયો જોઈ શકો છો, ફિલ્મ જોઈ શકો છો, સોંગ સાંભળી શકો છો, એવી રીતે અલગ અલગ પ્રકારની તમે માહિતી બધીએ માણી શકો છો. આરક્ષણ એટલે કે કોઈ પણ ટિકિટ બુકિંગ કરાવવા માટે આપણે હોટલનું હોય, ક્યાંક સ્થળે જવાનું હોય, રેસ્ટોરન્ટનું હોય, હવાઈ ટિકિટની હોય, ચલચિત્રની ટિકિટ હોય, શેર બજારનું પૃથ્થકરણ હોય વગેરે જેવી વિવિધ પ્રકારનું આપણે આરક્ષણ માટે પહેલેથી જ પણ બુકિંગ કરાવી શકીએ છીએ. ત્યાર પછી રમતગમત. તો રમતગમતમાં પણ આપણે વધુ પડતું એના વિશેની માહિતી જાણવી હોય તો જાણી શકીએ છીએ. ખરીદી એટલે કે કયા માલની કેટલા ટાઈમમાં લેવાની છે, દેવાની છે, એના માટેની માહિતી પણ આપણે ખરીદીના જે અનુસાર જાણી શકીએ છીએ. અને એના શું માહિતી છે એમાં, ખરીદી માટેનું શું કોઈ પણ જાતની માહિતી હોય એ આપણે ખરીદી દ્વારા, એમ બેન્કિંગ દ્વારા આપણે જાણી શકીએ છીએ, અથવા તો મોબાઈલ બેન્કિંગ દ્વારા પણ આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી છે એમ કોમર્સના ફાયદાઓ એટલે કે લાભ. હવે મોબાઈલના ઉપયોગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ તો થઈ રહી છે, પરંતુ પ્રત્યાયન વ્યવહાર એટલે કે પરસ્પર વાત કરવા પૂરતો મર્યાદિત રહ્યો નથી. મોબાઈલ સંસ્થાઓ નવી સુવિધાઓ ધરાવતા હોવાથી સ્માર્ટફોન સાથે આવી રહેલી કેટલીક નવીનતાઓ જેમ કે અનુકૂલન, પરિવહન, દરમિયાન ખરીદી, બેન્કિંગ, મીડિયા ડાઉનલોડ શક્ય. ત્યાર પછી છે કોઈ પણ સમય સ્થાને સંપર્ક શક્ય એટલે કે મોબાઈલના
गमे ते टाइमे संपर्क साधी शकीए छीए। उपरांत मोबाइल थी कोई पण जातनी चुकवणी करवी होय तो पण आपणे करी शकीए छीए। व्यवहार खर्चमां घटाडो। भौतिक स्थान शोधवू सरळ, એટલે કે કોઈ પણ ભૌતિક રીતે આપણે કોઈ પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને હસ્તગત ઉપકરણો દ્વારા આપણે કોઈ પણ માહિતી મેળવી શકીએ છીએ, ભૂલ રહી। ત્યાર પછી છે કમ્પ્યુટર કે લેપટોપ હોવું જરૂરી નથી, એવું શક્ય અત્યારે બનતું નથી કે લેપટોપ કે કમ્પ્યુટર હોય તો જ આપણે ઇન્ટરનેટ દ્વારા કોઈ પણ માહિતી જાણી શકીએ છીએ। અત્યારે આપણા હાલમાં મોબાઈલમાં પણ નેટવર્ક જોઈનિંગ ચાલુ કરી અને ત્યાર પછી પણ આપણે કોઈ પણ જાતની માહિતી હોય એ જાણી શકીએ છીએ। ત્યાર પછી 3G સેવાઓની ઉપલબ્ધતા, એટલે કે વૈશ્વિક સંપર્ક પણ આપણે કરી શકીએ છીએ। કોઈ પણ મોબાઈલ ઉપકરણ દ્વારા માહિતીનો ઉપયોગ કરી શકવાની લવચિકતા પૂરી પાડે છે, જે વૈશ્વિક સંપર્ક શક્ય બને ત્યારે તુરંત સેવા પૂરી પાડી શકાય, એટલે કે મોબાઈલના ઉપકરણ પર વિવિધ ચેતવણીઓ અને સરળતાથી પણ મેળવી શકાય। ઉપરાંત આપણે એના વિશેની તરત કોઈ પણ જાતની સેવા હોય એ પણ આપણે કરી શકીએ છીએ અને ત્યારે શક્ય બની શકે છે। મોબાઈલ ફોનથી ચૂકવણી શક્ય, એટલે કે કોઈના કોઈ પણ આપણે બિલ ચૂકવણી કરવી હોય તો મોબાઈલ ફોનથી પણ આપણે ચૂકવણી કરવી શક્ય બની શકે છે। ત્યાર પછી છે સમય સંકટકાલીન માહિતી શક્ય, એટલે કે કોઈ પણ વ્યક્તિને આપણે કોન્ટેક્ટ ન કરી શકતા હોય અને ઇમરજન્સીમાં કોઈ પણ વ્યક્તિને આપણે કોઈ માહિતી મોકલાવી હોય તો આપણે મોબાઈલ થ્રુ પણ માહિતી એને પહોંચાડી શકીએ છીએ। ત્યાર પછી એમકોમર્સની મર્યાદાઓ, એટલે કે મર્યાદિત સ્ક્રીન કદ ધરાવે છે કે ફાઇલના પ્રકાર અને ડેટા સ્થાનાંતરમાં મર્યાદિત હતા। હાલમાં ઉપલબ્ધ હસ્તગત સાધનોને સ્ક્રીનનું મર્યાદિત કદ ધરાવે છે કે વળી તે ફાઇલના પ્રકાર અને ડેટાને સ્થાનાંતર કરવામાં પણ મર્યાદિત હોય છે, ઘણીવાર વિડીયો દર્શાવવા પણ મુશ્કેલ બની શકે છે। કમ્પ્યુટરની સરખામણીએ ઓછો અનુકૂળ ઇન્ટરફેસ, એટલે કે અંગત કમ્પ્યુટરની સરખામણીમાં ઉપયોગકર્તાને મોટાનો ઇન્ટરફેસ ઓછો અનુકૂળ બની શકે છે। કમ્પ્યુટિંગ ક્ષમતા, મેમરી અને સંગ્રહ ક્ષમતા મર્યાદિત, મોબાઈલ ઉપકરણો પાસે કમ્પ્યુટિંગ ક્ષમતા, મેમરી અને સંગ્રહ ક્ષમતા મર્યાદિત હોય છે ત્યારે એમ કોમર્સના વાયરલેસ નેટવર્ક પર ચાલે છે, જે વાયરયુક્ત નેટવર્કની તુલનામાં ઓછું સુરક્ષિત છે। વાયરયુક્ત નેટવર્કની તુલનામાં ઓછું સુરક્ષિત અને મર્યાદિત સરખામણીએ આપણે ઇન્ટરફેસને પણ ઓછું જોઈ શકીએ છીએ। મર્યાદિત બેન્ડવિડ્થ ગતિ ધરાવે છે, એટલે કે તે કોઈપણ મર્યાદિત સમય અનુસાર જ ગતિ ધરાવે છે। બ્રોડબેન્ડ માળખાને સ્થાપિત કરવાનો વધુ ખર્ચ, એટલે કે મોબાઈલ અને વાયરલેસ બ્રોડબેન્ડ માળખાને સ્થાપિત કરવાનો વધુ પડતો ખર્ચ પણ થઈ શકે છે। આજે આ જેટલા બી તમે મુદ્દાઓ જોઉં છો એ એમ કોમર્સની મર્યાદાઓ વિશે આપણે માહિતી જાણી। હવે પછી મોબાઈલ પર ટિકિટ, એટલે કે કોઈ પણ જાતની આપણે મોબાઈલ ઉપર ટિકિટ ખરીદી શક્ય બની શકે છે। કોઈ પણ જગ્યાએ આપણે જવું હોય તો આપણે પહેલા રિઝર્વેશન એનું કરાવી લઈએ છીએ, જવા માટે ટિકિટ બુક કરાવી લઈએ છીએ, તો એવી રીતે હવાઈ, રેલવે, ચલચિત્રની ટિકિટો ખરીદી શક્ય બની શકે છે। તો એવી રીતે હવાઈ ટિકિટ પણ આપણે લઈ શકીએ છીએ, રેલવે ટિકિટ પણ બુક કરાવી શકીએ છીએ, ચલચિત્રની ટિકિટ પણ ખરીદી શકીએ છીએ। ત્યાર પછી છે મોબાઈલમાં ઉપલબ્ધ ટિકિટ રજૂ કરી શકાય, જેને ઈ ટિકિટ કહે છે, એટલે કે મોબાઈલ દ્વારા ઉપલબ્ધ ટિકિટ આપણને જે પણ એ લોકો ટિકિટ બુક કરાવે છે એ આપણને મેઇલ દ્વારા આપણી પાસે પહોંચી શકે છે, અને મેઇલનું આપણે વેબસાઇટ ઉપરથી લઈ અને એને પ્રિન્ટ કઢાવી
ઉપયોગ કરી શકીએ છીએ દાખલા તરીકે ભારતીય રેલવેની વેબસાઈટ એટલે કે આ વેબસાઈટ ઉપર જઈએ અને આપણી ટિકિટ બુક કરાવેલી હોય તો એની આપણે પ્રિન્ટ પણ કાઢી શકીએ છીએ ઇન્ડિયા રેલવે ઇન્ડિયન રેલવે ગ્રીટિંગ એન્ડ ટૂર ટ્રીમ કોર્પોરેશન એલટીડી એમાંથી પણ તમારે કોઈ પણ જાતની ટિકિટ કે કોઈ પણ માહિતી મેળવવી હોય તો તમે મેળવી શકો છો ત્યાર પછી છે યુઝર નેમ અને પાસવર્ડ આપવામાં આવે છે એટલે કે જે પણ આપણે રેલવે ટિકિટ બુક તો કરાવીએ છીએ પણ એની પાસે આપણે જો યુઝર નેમ અને પાસવર્ડ હોય તો જ આપણે એની માહિતી પાછી મેળવી શકીએ છીએ ટ્રેનની વિગત ટાઈમ ટેબલ મુસાફરીના સ્થાનની વિગત વગેરે વિશે પણ આપણે ટોટલી માહિતી જાણી શકીએ છીએ ત્યાર પછી છે મોબાઈલની હરાજી એટલે કે મોબાઈલ માર્કેટિંગ એન્ડ વિજ્ઞાપન એટલે કે માર્કેટિંગ થી વિજ્ઞાપન સુધીની સેવાઓને વિસ્તાર માટે એમ કોમર્સનો ઉપયોગ કરવામાં આવેલો છે કે જે સંસ્થાઓ દ્વારા વિશાળ સંખ્યામાં પ્રેક્ષકોને સુધી પહોંચાડવા અને મોબાઈલ વિજ્ઞાપનનો માર્ગ સૌથી વધુ પ્રચલિત બન્યો છે બીજું કે મોટા ભાગના પોર્ટલ અને ઇન્ટરફેસ પર વિજ્ઞાપન આવકનો એક મોટો સ્ત્રોત બની ગયો છે કે જે ઘણા છૂટક વેપારીઓ સ્થાન આધારિત મોબાઈલ વિજ્ઞાપનને વિકલ્પ પૂરો પાડે છે અને ગ્રાહકો સુધી પહોંચી વેચાણ વધારી શકાય છે કે જે કોઈ પણ વસ્તુને આપણે ખરીદી કરવી હોય તો આપણે ડાયરેક્ટ એની વેબસાઇટ ઉપર જઈએ એની માહિતી જોઈએ એમાં કેટલામાં શું વેચાય છે કઈ રીતે છે એના ફોટા અપલોડ કરેલા હોય છે એ જોઈએ છે તો એવી રીતે આપણે જથ્થાબંધ માહિતીનો જથ્થાબંધ રીતે આપણે માલની ખરીદી કરવી હોય તો પણ આપણે એની કરી શકીએ છીએ જે મોબાઈલના ઉપકરણ વડે વસ્તુની ખરીદી અને વેચાણ પણ શક્ય બની શકે છે ત્યાર પછી છે વસ્તુ માટે બોલી લગાવી પણ શકાય છે બોલી પર સતત દેખરેખ રાખી પણ શકાય છે સમયસર સક્રિય રહી તેની માહિતી પણ પાછી મેળવી શકાય છે દાખલા તરીકે તમને ઉદાહરણમાં પણ આપેલું છે એ રીતે તમે જોઈ શકો છો કે કોઈ પણ મોબાઈલ વડે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી પણ કરી શકીએ છીએ વેચાણ પણ કરવું શક્ય બને છે કોઈ પણ વસ્તુ ઉપર આપણી રીતે આપણી બોલી પણ લગાવી શકીએ છીએ સતત પણ દેખરેખ રાખી પણ શકાય છે અને સમય અનુસાર આપણે એ માહિતીને અપડેટ થઈ અને સક્રિય પણ રહેવું શક્ય બની શકે છે ત્યાર પછી છે મોબાઈલ કોમર્સની અન્ય સેવાઓ મોબાઈલ માર્કેટિંગ અને વિજ્ઞાપન મોબાઈલ વડે મનોરંજન મોબાઈલ વડે નાણાકીય સેવાઓ ત્યાર પછી મોબાઈલ વડે માહિતી સેવાઓ સમાચાર સેવાઓ શેરબજારની વિગતો ખેલકૂદ સમાચાર નાણાકીય નોંધ યાત્રાની માહિતી વગેરે જેવી આપણે બધી જ ડિટેલ જાણી શકીએ છીએ તો મોબાઈલ માર્કેટિંગ અને વિજ્ઞાપન વિશે આપણે ખાસ કરીને જાણીએ છીએ કે કોઈ પણ માહિતી આપણે મેળવવી હોય તો આપણે ઇન્ટરનેટ દ્વારા માહિતી જાણી શકીએ છીએ કોઈ પણ આપણે સંગીત મનોરંજન વિશેની માહિતી મેળવવી હોય તો પણ આપણે ઇન્ટરનેટ દ્વારા જાણી શકીએ છીએ કે જે તો અત્યાર સુધી જે તમે થિયરી ભણ્યા છો એ થિયરી તમારે તમને વિડીયોમાં દેખાય એવી રીતે તમારે તમારી બુકમાં લખવાની રહેશે અને થિયરીનો